નમસ્કાર હું ડોક્ટર હેમિલ ભાગ્ય દર્પણમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું પર આપ સૌને શુભકામનાઓ આપના માટે નવું વર્ષ સુખમય આનંદમય નીવડે તેવી શુભકામનાઓ અને દિવાળીમાં તમારા બધા મનોરથ પૂરા થાય એવી તમને શુભેચ્છાઓ આજે તારીખ ચોવીસ દસ બે હજાર બાવીસ સોમવાર આસો વચ ચૌદશ છે સત્તર અને અઠ્યાવીસ મિનિટ સુધી ચતુષ્પાદ નામનું કરણ છે આજની રાશિ છે કન્યા કે જેના નામાંક્ષર છે અથણ જે છવ્વીસ અને બત્રીસ મિનિટ સુધી છે પછી તુલા રાશિ છે કે જેના નામાંકસર છે ર અને ત દિન વિશેષમાં જોઈએ તો આજે દિવાળી લક્ષ્મી પૂજન એટલે કે આજે અમાસ સાંજે પ્રદોષયુક્ત કાળ હોવાથી લક્ષ્મી પૂજન કરવા માટેનો જે સમય જે છે તે સાંજે છ દસથી સાત પાંત્રીસ સુધી અને રાત્રે દસ પચાસથી અગિયાર પંચાવન સુધી સમય યોગ્ય લાગી રહ્યો છે રાશિફળ જોઈએ તો પ્રથમ રાશિ મેષ રાશિ કે જેના નામાંક્ષર છે અલય આજે તમારે લોકો સાથે વિચારમેળ સારો રહે કઈ ને કઈ વાત પર તમારે તાલમેલ સારી જોવા મળે થોડી ધીરજ રાખવી કામકાજની બાબતમાં અને વાર્તાલાપ બાબતમાં જેથી કરીને કોઈ જગ્યાએ ગેરસમજૂતી ન થઈ તમારા કામમાં સહકાર મળે તેવા યોગ આજે લાગી રહ્યા છે વૃષભ રાશિ જેના છે બ વ ઉ તમારા કામકાજમાં આજે થોડી ધીરજ રાખશો જેથી કરીને કામકાજ સમયસર સારી રીતે થઈ શકે કોઈ જગ્યાએ મુસાફરીનું આયોજન પણ સંભવિત જણાઈ રહ્યું છે આજે તમારા વિચારોમાં તમારા કાર્યોમાં તમારી વૃત્તિમાં સદભાવના સારી દેખાય તેવું જણાઈ રહ્યું છે મિથુન રાશિ આ જાતકોને પારિવારિક કાર્યમાં સહયોગ મળે એ પોતે કોઈ પારિવારિક કાર્યમાં સહયોગ આપે તેવા યોગ છે કોઈ જગ્યાએ જૂની ઓળખાણ તાજી થાય જેની તમને સારી ખુશી અનુભવો કઈ પણ પ્રકારના વાતની આદાન પ્રદાન થાય તેવા યોગ જણાય છે ધાર્મિક તમારામાં વધુ રહે કઈ ને કઈ કાર્ય એવું જ આવી જાય કે જેથી કરીને તમે થોડા વ્યસ્ત રહો તેવું લાગી રહ્યું છે આતુરતા તમારામાં વધુ રહે કોઈ જગ્યાએ વાત જાણવાની હોય રજૂ કરવાની હોય કે કઈ પણ બાબતોની આતુરતા તમારી પ્રકૃતિમાં જોવા મળે આજે તમને વિચારો પણ વધુ આવે કોઈ પણ એક વિષય વસ્તુ પર તમારા વિચારો વધી જાય તેવું બનવા જોગ છે સિંહ રાશિ કે જેના નામાંક્ષર છે મ અને ટ તમારા કામની કદર થાય પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે તમારા સારા કામની નોંધ લેવાય તમારી કોઈ જગ્યાએ પ્રશંસા થાય તેની પણ તમને સંતોષ મળે આજે તમારામાં ધાર્મિક વૃત્તિ વિચારસરણી આચરણ થોડુંક વધુ જોવા મળે તેવું પણ બનવા જોગ છે તમારા કાર્યનો સંતોષ પણ તમને સારો મળે અથવા તમે જે કાર્ય કરતા હો એ કાર્ય સંતોષજનક સારી રીતે થાય તેવું પણ બનવા જોગ છે કન્યા રાશિ કે જેના નામાંક્ષર છે પ ઠ તમારા આરોગ્ય અંગે આજે કંઈ સારી વાત બને કોઈ જૂની ફરિયાદ હોય તો તેના નિરાકરણ અંગેની કોઈ વાત બને અથવા એવા યોગ ઊભા થાય તેવું બનવા જોગ છે તમારા કાર્યમાં તમને અન્યનો સહયોગ મળે જેથી તમારું કાર્ય સરળ અને ત્વરિત થાય કામમાં તમારો સુમેળ જવાય તમારા વિચારોની તાલમેલ પણ અન્ય લોકો સાથે આજે સારી જોવા મળે તેવું જણાઈ રહ્યું છે કોઈ જગ્યાએ જૂના પરિચિતને મળવાનું થાય એમાં તમારી કોઈ જૂને પ્રસંગો જૂની યાદ જૂના ઓળખાણ કોઈ પ્રસંગો પાત તાજા થાય એવી પણ કોઈ વાત બને તેવું આજના દિવસે લાગી રહ્યું છે તુલા રાશિ કે જેના નામાંક્ષર છે ર અને ત આજે તમારે લોક સંપર્ક થોડાક વધુ થાય લોકોને કોઈ પણ કારણસર મળવાના યોગ બને છે તમારી પ્રતિભામાં પણ વધારો થતો હોય તેવું તમને લાગે કારણ કે તમારા કામની થોડીક પ્રશંસા દેખાય વાર્તાલાપ કરવામાં પણ આજે તમને ઉત્સાહ ઉમંગ વધુ જળવાય વૃશ્ચિક રાશિ કે જેના નામાંક્ષર છે ન અને ય આ રાશિના જાતકોનું મન આજે થોડુંક કોઈ કારણસર અશાંત બને મનમાં કંઈ પણ જાતની વ્યગ્રતા રહે તેવું બનવા જોગ છે

તમારું આતુર વધુ રહે કંઈક વાત જાણવાની રજૂ કરવાની આતુરતા આજે તમારા સ્વભાવમાં જોવા મળે પસંદગીની કોઈ વાત બને અથવા એવી કોઈ ખરીદી થાય અથવા એવી કોઈ ચર્ચા થાય જેથી કરીને તમારું મન આજે ખુશ રહે કોઈ પસંદગીનું અથવા ધાર્યું કાર્ય પણ થઈ શકે વ્યવસાય બાબતે પણ કોઈ સારી વાત સાંભળવા મળે કોઈ તક ઊભી થતી જોવા મળે તેવા બનાવ બની શકે છે કુંભ રાશિ કે જેના છે ગ સ શ પારિવારિક કાર્યમાં આજે વ્યસ્તતા થોડીક વધી જાય કઈ નવીન કાર્ય થાય તેવા યોગ છે કામ કરવામાં પણ તમને આજે ઉત્સાહ વધુ દેખાય અને તેની સારી અસર કામકાજ પર પણ પડે પસંદગીનું કોઈ કાર્ય થાય ખરીદી થાય અથવા તમારા મનની કોઈ ઈચ્છા હોય એ ઈચ્છાવાળી પણ વાત બને તેવું આજના દિવસે સંભવિત છે મીન રાશિ કે જેના નામાંક્ષર છે દ ચ ઝ થ આજે તમારે કટાક્ષમાં ના બોલવું શક્ય હોય ત્યાં સુધી શબ્દ સરળ વાપરવા સરળ રીતે વાતચીત કરવાથી તમારો આજે દિવસ પણ સરળ બને તેવું લાગે છે ધીરજ રાખવી વાતચીતમાં કામકાજમાં કે વાહન ચલાવવામાં આજે તમે જેટલી ધીરજ રાખશો એટલું તમારા માટે સારું રહેશે મુસાફરીના પણ આજે યોગ બની રહ્યા છે અથવા મુસાફરી થાય અથવા એનું આયોજન થાય તેવું બનવા યોગ છે મિત્ર વર્તુળ કે પરિવાર વર્તુળ સાથે પણ આ બાબતે તમારી ચર્ચા થાય અને ચર્ચામાં પણ તમને આનંદ ઉત્સાહ અને ક્યાંક પસંદગીનું કાર્ય થાય તેવું બનવા જોગ છે આપ સૌને દીપાવલી પર્વની શુભકામનાઓ નમસ્કાર